વલસાડ એસીબીએ ધરમપુર ચોકડી પાસેથી એક દારૂના કેસમાં સેલવાસની એક વાઇન શોપના માલિકના દીકરાનું નામ ખુલ્યું હતું, જેને લઈને પીએસઆઈ યેશા પટેલે 4 લાખની માંગણી કરી હતી। આ કેસમાં વાઇન શોપ સંચાલકે એસીબીની ટીમનો સંપર્ક કરતા એસીબીની ટીમે 17 નવેમ્બરના રોજ વલસાડ મામલતદાર કચેરી બહાર લાંચનું છટકું ગોઠવ્યું હતું। ત્યારે વલસાડ સિટી પોલીસના પીએસઆઈ વતી વકીલ ભરત યાદવને લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો હતો। એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતા ઈશા પટેલને તેઓ પોલીસ મથકથી ફરાર થઈ ગઈ હતી। તે કેસમાં 4 માસ બાદ લાંચ કેસના આરોપી પીએસઆઈ યેશા પટેલ એસીબી સમક્ષ હાજર થઈ હતી। એસીબીની ટીમે પીએસઆઈ યેશા પટેલનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ એસીબી ટીમે ધરમપુર ચોકડી પાસેથી ઝડપાયેલા એક દારૂના કેસની એફઆઈઆર વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવી હતી, જેની તપાસ પારડી પોલીસને સોંપવામાં આવી હતી। આ કેસમાં વલસાડ ચાર્જશીટ બાદ વલસાડ સિટી પોલીસ મથકના પીએસઆઈ યેશા પટેલે કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી। આરોપીની પૂછપરછ કરાતા આરોપીએ સિલવાસના એક વાઇનશોપ સંચાલકના દીકરાનું નામ ખુલ્યું હતું અને વાઇનશોપ સંચાલકનું નામ ખુલતા યેશા પટેલે વાઇનશોપ સંચાલકના દીકરાને નોટિસ પાઠવી પોલીસ મથકે હાજર થવા સૂચના આપી હતી। વાઇનશોપ સંચાલકના દીકરાને હેરાન ન કરવા માટે ₹4 લાખની માંગણી કરી હતી। તે કેસમાં વાઇનશોપ સંચાલકે એસીબીનો સંપર્ક કર્યો હતો। આ કેસમાં અમદાવાદ એસીબીની ટીમે 17 નવેમ્બરના રોજ વલસાડ મામલતદાર કચેરી બહાર લાંચનું છટકું ગોઠવ્યું હતું। લાંચના છટકામાં પીએસઆઈ યેશા પટેલ વતી વકીલ ભરત યાદવ લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસ મથકના પીએસઆઈ યેશા પટેલને થતા યેશા પટેલ ફરાર થઈ ગઈ હતી। 4 માસ બાદ વોન્ટેડ રહ્યા બાદ વલસાડ એસીબીની ટીમ સમક્ષ હાજર થઈ હતી। વલસાડ એસીબીની ટીમે યેશા પટેલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે।